હું રોનક શાહ આજે આપણે વાત કરવાની છે એકાઉન્ટ ઓફિસર વર્ગ બે હિસાબી અધિકારી વર્ગ બે એની અંદર સ્ટ્રેટેજિક લેક્ચર એટલે કે આ પેપર ફોર અને ફાઇવ જે છે આપણું એ પેપર ફોર અને ફાઇવની અંદર સ્ટ્રેટેજી કેવી રાખવી એની અંદર આપણે આદર્શ જવાબ કેવી રીતે લખી શકીએ એની એક્ઝામ પેટર્ન વિશેની આપણે આજે વાત કરવાની છે પહેલાં તો આપણે બધા જ એટલે કે તમે બધા જ જે પ્રિલિમ પરીક્ષા પાસ કરી છે એ બધાને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન કે આપણે પ્રિલિમ પરીક્ષા પાસ કરી હવે આપણું બીજું સ્ટેપ્સ એટલે કે મુખ્ય પરીક્ષા તો આપણે બધા જ જાણો છો તમે કે મુખ્ય પરીક્ષાની પેટર્ન કયા પ્રકારની છે ગુજરાતી પેપર અંગ્રેજી પેપર સામાન્ય અભ્યાસ અને ત્યાર પછી જે છે એ છે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ વન ત્યાર પછી છે એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ટુ તો આજે આપણે આમાંથી એકાઉન્ટિંગ અને ઓડિટિંગ ટુની અંદરથી એક ટોપિકની વાત કરવાની છે એમાં કેવા ક્વેશ્ચન અગાઉ પૂછાઈ ચૂક્યા છે હવે કેવા ક્વેશ્ચન પૂછાઈ ચૂકે છે અને કેટલાક વિદ્યાર્થીઓએ આના જે જવાબ લખ્યા છે તો એ જવાબમાં કઈ રીતે જવાબ લખ્યો કેટલા માર્ક્સનો ક્વેશ્ચન હતો અને એના આન્સરની આજે વાત કરવાની છે પહેલાં તો આપણે એક્ઝામના પેપર પાંચ જે છે એની અંદર પ્રશ્નોની સંખ્યા કેટલી છે તો દસ ક્વેશ્ચન કે જે પ્રશ્નવાર ગુણ કેટલા રહેશે અને શબ્દ મર્યાદા આપેલી છે એટલે કે એ શબ્દોની મર્યાદામાં આપણે જવાબ લખવાના રહેશે સો થી એકસો વીસ અને કુલ કેટલા ગુણના છે સો ગુણના ક્વેશ્ચન પૂછવામાં આવશે ત્યાર પછી છે પાંચ ક્વેશ્ચન એ પાંચ ક્વેશ્ચન પ્રશ્નવાર ગુણ કેટલા છે એના વીસ એટલે કે એક ક્વેશચન વીસ માર્ક્સનો એવા પાંચ ક્વેશ્ચન પૂછવામાં આવશે જેની સભ્ય શબ્દ મર્યાદા આપણને આપવામાં આવી છે બસોથી બસોને પચાસ અને એના પણ ટોટલ ગુણ છે સો એમ કરીને આપણું બસ્સો માર્ક્સનું પેપર જોવા મળશે તો આજે આપણે આજે બસ્સો માર્ક્સનું ક્વેશ્ચન છે એટલે કે બસ્સો માર્ક્સનું જે પ્રશ્નપત્ર છે એમાંથી કેટલાક પ્રશ્નોની વાત કરીએ ધંધાકીય અર્થશાસ્ત્ર એટલે કે બિઝનેસ ઇકોનોમી એનો સિલેબસ આપણી પાસે છે તેમાં માંગ અને પુરવઠો જે આપણે ધોરણ અગિયારથી લઈને એમ કોમ સુધીનો અભ્યાસ કર્યો એમાં આપણને ખબર છે કે ઇકોનોમિક્સની અંદર માંગ અને પુરવઠો ત્યાંથી જ શરૂઆત થાય અને અહીંયા સિલેબસમાં પણ તમને માંગ અને પુરવઠાની શરૂઆત કરવામાં આવેલી છે તો માંગ અને પુરવઠાની અંદર માંગના નિર્ણાયક પરિબળો એટલે કે માંગ નક્કી કરવી હોય તે માટેના નિર્ણાયક પરિબળો માંગ કેવી રીતે નક્કી થાય એ બાબતની ચર્ચા કરવાની થાય એની અંદર ત્યાર પછી છે માંગની હિલચાલ વિરુદ્ધમાં રેખામાં પરિવર્તન એટલે કે માંગની અંદર જે ફેરફાર આવે છે અને એના કારણે માંગની રેખા એટલે કે માંગ રેખા છે એમાં કઈ રીતના પરિવર્તન આવે એ પ્રમાણે વિસ્તરણ સંકોચનની વાત કરવાની છે પુરવઠાના પરિબળો પુરવઠા રેખામાં હિલચાલ વિરુદ્ધ પુરવઠા રેખામાં પરિવર્તન એટલે કે જેમ માંગની વાત કરીએ છીએ એવી જ રીતે પુરવઠાની પણ વાત કરવાની છે બજારની સમતુલા અને કિંમત નિર્ધારણ એટલે કે બજારમાં માંગ અને પુરવઠો કઈ રીતે કિંમત નક્કી કરે છે એ બાબતની અહીંયા આગળ વાત કરવાની છે માંગની મૂલ્ય સાપેક્ષા પુરવઠાની મૂલ્ય સાપેક્ષા માંગ અને પુરવઠાના નિયમનું અમલીકરણ એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષા શું છે પુરવઠાની મૂલ્ય સાપેક્ષા શું છે અને માંગ અને પુરવઠાનો નિયમ એટલે કે એ નિયમ શું કહેવા માંગે છે અર્થશાસ્ત્રીઓ માંગ અને પુરવઠાનો જે નિયમ આપ્યો છે એ નિયમ શું કહેવા માગે છે એ બાબત કેવી રીતે અમલમાં મૂકાય છે એની અહીંયા આગળ આપણે ચર્ચા કરવાની છે ત્યાર પછી ટોપિક આવે છે ઉત્પાદન એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે બજારની અંદર કોઈપણ વસ્તુની માંગ અને કિંમત હોય પણ એનું ઉત્પાદન કઈ રીતે થાય છે એના ઉત્પાદન અંગેની વાત અહીંયા કરવાની છે ઉત્પાદનના નિર્ણાયક તરીકે પેઢી એટલે કે ઉત્પાદનનો જે નિર્ણય લેવાનો છે એની માટે પેઢીની ભૂમિકા ઉત્પાદનનો વિધાયનો ખ્યાલ એટલે કે ઉત્પાદન વિધાય જે છે એનો ખ્યાલ આપવાનો છે બિન પ્રમાણસર ઉત્પાદન તથા પ્રમાણસર ઉત્પાદનનો નિયમ એટલે કે ઉત્પાદન વધારે કરવું ઓછું કરવું પ્રમાણસર કરવું બિન પ્રમાણસર કરવું એ બાબતનો નિયમ શું કહેવા માગે છે અને એ નિયમનો લાભ લઈને એટલે કે વધારે ઉત્પાદન કરીને અથવા તો ઓછું ઉત્પાદન કરીને એના લાભાલા એટલે કે એના કારણે થતા ફાયદા અને એના કારણે થતા નુકસાનની અહીંયા આગળ વાત કરવાની થાય છે ત્યાર પછી વાત કરવાની છે ખર્ચ ઉત્પાદન થાય તો એ અંગેનો ખર્ચ પણ લાગુ પડે તો એ જે ખર્ચ છે એમાં ટૂંકા ગાળાનો ખર્ચ કયો લાંબા ગાળાનો ખર્ચ કયો મહત્તમ નફાનો ખ્યાલ એટલે કે આ ખર્ચના લાભનો લાભ લઈ એટલે કે ખર્ચનો ઉપયોગ કરી ઓછામાં ઓછો ખર્ચ કરી વધુમાં વધુ નફો મેળવવા માટે મહત્તમ નફાનો ખ્યાલ અહીંયા આગળ વાત કરવામાં આવી છે ન્યૂનતમ ખર્ચનો ખ્યાલ પેઢીની સમતુલા એટલે કે ન્યૂન ખર્ચ કેવી રીતે ઓછામાં ઓછો કરવો અને પેઢીની સમતુલા કેવી રીતે જાળવવી તે બાબતની અહીં આગળ વાત કરવાની છે ત્યાર પછી બજાર એટલે કે વસ્તુ તૈયાર થઈ ગઈ એની પાછળનો જે ખર્ચ છે ખર્ચ નક્કી થયો અને તૈયાર થયેલી વસ્તુને બજારમાં મૂકવાની છે તે બજારનું માળખું કેવું છે બજારનું સ્ટ્રકચર કેવું છે બજારની અંદર પૂર્ણ હરીફાઈ છે ઇજારો છે કે પછી અપૂર્ણ હરીફાઈ છે એટલે કે બજારનું સ્ટ્રકચર બજારમાં શું જોવા મળે છે હરીફાઈ જોવા મળે છે પૂર્ણ હરીફાઈ છે કે પછી ઇજારો જોવા મળે છે તો એ ટોપિકની વાત કરવાની થાય અને ત્યાર પછી છે અપૂર્ણ હરીફાઈ એટલે કે ઇજારો પણ નહીં અને હરીફાઈ પણ નહીં એટલે કે અહીંયા આગળ શું જોવા મળશે આપણને અપૂર્ણ હરીફાઈનો ખ્યાલ જોવા મળશે હવે આપણે બધા જ સૌ જાણીએ છીએ કે વર્ષ બે હજાર સત્તરમાં સીટીઓની એક્ઝામ લેવા ગઈ સીટીઓ અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુ તો એની અંદર ધંધાકીય અર્થશાસ્ત્રમાંથી આપણા સિલેબસ મુજબના કેટલાક ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તો એ ક્વેશ્ચનની હવે આપણે વાત કરવાની છે અહીંયા આગળ તમને પહેલો જે ક્વેશ્ચન જોવા મળે છે અને એ ક્વેશ્ચન એટલે માંગની ટૂંકમાં વ્યાખ્યા આપો શું કીધું છે માંગની ટૂંકમાં વ્યાખ્યા આપો અને માંગના નિર્ણાયક ઘટકો સમજાવો હવે આ જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે તો તમે જોઈ શકો છો કે આપણો જે સિલેબસનો ટોપિક હતો એમાં પહેલો જ ટોપિક જોવા મળ્યો આપણને માંગ અને પુરવઠો અને એ માંગ અને પુરવઠામાંથી આ ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે તો તમે જુઓ માંગની ટૂંકમાં વ્યાખ્યા આપો અહીંયા આગળ આપણે ખાલી વ્યાખ્યા જ આપવાનું જણાવ્યું છે કે માંગ અંગેની જે વ્યાખ્યા હોય એ વ્યાખ્યા અહીંયા આગળ આપવા માટે આપણને કહ્યું છે અને પછી એ વ્યાખ્યા આપ્યા બાદ એ માંગના નિર્ણાયક ઘટકોની વાત કરવાની છે એટલે કે માંગ જ્યારે નક્કી કરતા હોવ તો એ માંગ નક્કી કરતી વખતે એને કયા કયા પરિબળો અસર કરે એટલે કે માંગ અંગેનો નિર્ણય લેવા માટે એના કયા પરિબળો નિર્ણાયક પરિબળો થાય છે એની ચર્ચા એટલે કે એ સમજાવવા માટે આપણને અહીંયા આગળ કહ્યું છે ડિફાઈન ડિમાન્ડ ઇન બ્રીફ એન્ડ એક્સપ્લેન ડિટર્મિનેસ્ટ ઓફ ડિમાન્ડ ક્લિયર છે આટલી વસ્તુ તો આપણે આ ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે અને આપણા આ વખતના સિલેબસમાં પણ સેમ વસ્તુ જોવા મળે છે તો આના પછી આપણે આ ક્વેશ્ચન એટલે કે આવા ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એનો જવાબ શું લખવો જોઈએ કેવી રીતે આપણે એને એક્સપ્લેન કરવાનું છે એ બધી જ ડિટેલમાં આપણે વાત કરીશું એટલે કે આનો આદર્શ જવાબ શું હોય આપણે કેવી રીતે દસ માર્ક્સનો ક્વેશ્ચન કે વીસ માર્કનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ લખી શકીએ તો ક્લિયર છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે પુરવઠાની વ્યાખ્યા આપી પુરવઠાના નિયમની ધારણાઓ સમજાવો પહેલો ટોપિક હતો માંગ અને પુરવઠો તો આપણને પહેલો જ જોવા મળ્યો અહીંયા માંગ ત્યાર પછી આવે છે પુરવઠો જેમ અહીંયા માંગની વ્યાખ્યા કીધી છે કે માંગ કોને કહેવાય ડિમાન્ડ કોને કહેવાય સેમ અહીંયા આગળ કહેવામાં આવ્યું છે પુરવઠાની વ્યાખ્યા એટલે કે પુરવઠો કોને કહેવાય પુરવઠાની વ્યાખ્યા શું કોને આપણે પુરવઠા તરીકે ઓળખીશું અને પુરવઠાના નિયમની ધારણાઓ સમજાવો આપણે જોયું કે માંગ અને પુરવઠામાં છેલ્લે લખેલું હતું નિયમ નિયમનું અમલીકરણ તો એમાંથી જ એક ટોપિક થાય કે પુરવઠાના નિયમની ધારણાઓ સમજાવો હવે આ જે પુરવઠાના નિયમની ધારણાઓ સમજાવવા બાબતે આપણને જણાવવામાં આવ્યું છે તો પુરવઠાનો જ્યારે નિયમ લાગુ કરવામાં આવે તો કેટલીક ધારણાઓ બાંધવામાં આવે છે અને એ ધારણાઓને આધારે જ આ નિયમ કામ કરે છે એટલે કે અર્થશાસ્ત્રીઓ દરેક પરિસ્થિતિમાં એની અંદર બદલાવ આવે છે પણ કેટલીક ધારણાઓ બાંધીને અહીંયા આગળ કામ કરવા માટે જણાવે છે તો ક્લિયર છે આટલી વસ્તુ ડિફાઇન સપ્લાય એન્ડ એક્સપ્લેન ધ એજમ્પન ઓફ લો ઓફ સપ્લાય તો ક્લિયર છે આટલી વસ્તુ કે આપણે પહેલાં પુરવઠાની વ્યાખ્યા આપવાની અને ત્યાર પછી પુરવઠાનો નિયમ જે છે એ પુરવઠાના નિયમની ધારણાઓ સમજાવવાની એની જેટલી પણ ધારણાઓ છે એ એક એક કરીને ધારણાઓ તમારે શોર્ટમાં સમજાવવાની થાય એટલે કે જે કોઈ પણ શબ્દ મર્યાદામાં જવાબ લખવાનો કહ્યો છે એ મર્યાદાની અંદર અહીંયા આગળ તમારે જવાબ આપવાનો થાય છે તો આટલી બાબત ક્લિયર છે હવે આવા બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો અહીંયા આગળ છે માંગની આગાહી ફરી પાછો માંગનો ક્વેશ્ચન આવ્યો માંગની આગાહીના હેતુઓ અને તેને અસર કરતા પરિબળો સમજાવો એટલે કે પહેલા તો માંગની આગાહી એટલે શું વોટ ઇઝ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એક્સપ્લેન ધ પર્પઝ એન્ડ ફેક્ટર અફેક્ટિક ડિમાન્ડ ફોરકાસ્ટિંગ શું માનો છો તમે માંગની આગાહી કોને કહેવાય ડિમાન્ડ ફોરકાસ્ટિંગ તો જ્યારે પણ ફોરકાસ્ટિંગ આગાહી કરવાની આવે તો એ સમય ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બાબતોનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે માંગની આગાહી કેવી હોય તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કોને કહેવાય તો એક રીતે કહી શકીએ તમે કે ભૂતકાળની માહિતી અને વર્તમાનની પરિસ્થિતિનું વિશ્લેષણ કરીને ભવિષ્ય અંગેનું અનુમાન એટલે કે માંગ અંગેનું અનુમાન એટલે શું કહેવામાં આવશે માંગની આગાહી તરીકે ઓળખવામાં આવશે એટલે કે અહીંયા આગળ ત્રણેય બાબતોનો તમારે સમાવેશ કરવો પડે માંગની આગાહી એટલે તમે એમ ના કહી શકો કે ભવિષ્ય અંગેની આગાહી એટલે કે ભવિષ્યમાં કેટલી માંગ રહેશે એ તો સાચું જ છે પણ અહીંયા આગળ તમારે જવાબ આપવો હોય તો એ સમયે તમારે જણાવવું પડે કે વસ્તુ અંગે એટલે કે જે કોઈ પણ અંગેની આપણે આગાહી કરીએ છીએ જે પણ વસ્તુની માંગ અંગેની તો એ અંગે ભૂતકાળમાં શું પરિસ્થિતિ હતી તેની વર્તમાનની પરિસ્થિતિ શું છે એટલે કે એ બાબતનું વિશ્લેષણ કરવાનું અને એ વિશ્લેષણના આધારે તમારે શું કરવાનું છે ભવિષ્ય અંગેના અનુમાન કરવાના છે કે ભવિષ્યમાં આ પ્રમાણે રહેશે અત્યારે આવું હતું એની અંદર અલગ અલગ પરિબળો અસર કરતા હોય છે અને માંગની આગાહી પાછળના હેતુઓ પણ જોવા મળે છે કે કોઈપણ ઉત્પાદક છે તો ઉત્પાદન કેટલા પ્રમાણમાં કરવું ઉત્પાદન પછીની સેવાઓ કેવી રીતે આપવી ઘણી બધી બાબતો એટલે કે ભવિષ્યની અંદર જે માંગ થવાની છે એ અંગેના ઘણા બધા હેતુઓ રહેલા છે તો એ હેતુઓના આધારે શું કરવામાં આવે છે માંગની આગાહી કરવામાં આવે છે એને અસર કરતા પરિબળો સમજાવવાના કહ્યા છે એટલે કે માંગની આગાહી કરતા હોઈએ તો એ વખતે ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે જેમ કે એની હરીફાઈની વસ્તુ એટલે કે એની જે કોઈ પણ પૂરક વસ્તુ છે તે પૂરક વસ્તુનો ભાવ પણ આપણી માંગની આગાહીને અસર કરતો હોય છે સરકારની તે અંગેની નીતિ એટલે કે સરકાર વર્તમાનમાં એ વસ્તુ માટે સારો નિર્ણય ધરાવે છે એટલે કે વર્તમાનમાં સરકાર એમ કહે છે કે આ વસ્તુ ચાલશે પણ ભવિષ્યમાં જો સરકાર એ વસ્તુ અંગે કોઈ નિર્ણય લેવાની હોય અથવા તો પછી સરકાર દ્વારા અગાઉના વર્ષોની અંદર એ વસ્તુ બંધ કરી દેવાની હોય અથવા તો એની જગ્યાએ નવો કોઈ ઓપ્શન લાવવાની હોય તો એ બધી જ બાબતોને ધ્યાનમાં લઈને એટલે કે માંગની આગાહીને અસર કરતાં તમામ પરિબળો ધ્યાનમાં લઈને પછી આપણે શું કરવું પડે છે માંગ અંગેની આગાહી ધ્યા કરવી પડે છે એટલે કે અહીંયા આગળ આ ક્વેશ્ચનની અંદર તમારે પહેલાં તો માંગની આગાહી એટલે શું એ જણાવવાનું હતું પછી માંગની આગાહીના હેતુ એટલે કે કયા કયા હેતુ માટે માંગની આગાહી કરવામાં આવે છે તે જોવાનું હતું અને ત્યારબાદ એને અસર કરતા જે કોઈ પણ પરિબળો છે એ પરિબળો સમજાવવા માટે જણાવ્યું હતું તો ક્લિયર છે આટલી વસ્તુ કે અહીંયા આગળ આપણે આ જવાબ કેવી રીતે આપવાનો છે હવે આગળ વાત કરીએ તો

નથી એ બંનેમાં કેટલીક બાબતોમાં તમને તફાવત જોવા મળે છે એટલે કે અહીંયા આગળ આજે જરૂરિયાત છે અને માંગ છે તો એ બંને વચ્ચેનો તફાવત બતાવવાનો કીધો છે એટલે કે તમે જ્યારે પણ આવો ક્વેશ્ચન પૂછાય તફાવત દર્શાવ તો બંનેને તફાવતની રીતે દર્શાવવાનું છે પહેલાં બંનેની વ્યાખ્યા આપવાની કે જરૂરિયાત એટલે શું અને માંગ એટલે શું પહેલી જ વસ્તુ આવે જરૂરિયાત કોને કહેશો જરૂરિયાત तो कोई एक पल व्यक्ति अथवा ग्राहक वस्तु खरीदवा अंगनी इच्छा ऐसे सुधर सह जरूरी है अनेसक्ति सोचे इच्छा शक्ति जरूरियत पहला बात करी तो जरूरियत કોઈ પણ વ્યક્તિની શું છે ગ્રાહકની વસ્તુ ખરીદવા અંગેની ઈચ્છા એટલે શું થશે જરૂરિયાત તો માંગ કોને કહેવાય ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવા અંગેની ઈચ્છા શક્તિ અને તૈયારી તો એ વસ્તુ શું બને છે માંગમાં પરિણમે છે ઈચ્છા તો દરેકની હોય ઈ તો દરેકની હોય કે મારી આ ઈચ્છા છે મારે આમ કરવું છે આ વસ્તુ ખરીદવી છે આ લાવવું છે પણ શું દરેક ઈચ્છા જરૂરિયાત દરેક એટલે કે દરેક દરેક ઈચ્છા જે જરૂરિયાત છે તમારી એ શું માંગમાં પરિણમે ખરા એવું તો ક્યારેય શક્ય બનવાનું નથી કેમ કેમ કે તમારી શક્તિ શક્તિ એટલે ડોલે સોલે નહીં પણ શું છે શક્તિ એટલે કે નાણાં ખરીદવા નાણાં તમારે જે નાણાકીય શક્તિ છે એની વાત કરવામાં આવી છે અને તૈયારી તૈયારી એટલે કે ખરીદવાની તૈયારી બતાવવામાં આવે છે એટલે કે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા લોકો પાસે ઈચ્છા પણ હોય છે એમની પાસે નાણાકીય શક્તિ પણ હોય છે પણ એ તૈયારી જ દર્શાવતા નથી એટલે કે એ ખરીદ કરવા માટે તૈયાર નથી તો પછી એ માંગમાં પરિણમ નથી એટલે કે આ ત્રણે ત્રણ વસ્તુનો જ્યારે સમન્વય થાય તો જ એ વસ્તુ શું બને છે માંગ બને છે ડિમાન્ડ બને છે એટલે કે અહીંયા આગળ તમારે એને તફાવત તરીકે દર્શાવવાનો છે જરૂરિયાત અને માંગ ક્લિયર છે આટલી વસ્તુ હવે બીજો તફાવતનો ટોપિક લઈએ પહેલી વ્યાખ્યાની રીતે લીધું ત્યાર પછી બીજી બાબત કહીએ તો બીજી બાબતમાં જણાવવામાં આવે દરેક જરૂરિયાત માંગ હોતી નથી શું છે દરેક જરૂરિયાત માંગમાં પરિણમતી નથી એટલે કે દરેક વ્યક્તિની જરૂરિયાત તો હોય છે પણ એ માંગમાં પરિણમતી નથી જ્યારે દરેક માંગ એ જરૂરિયાત હોય છે માંગ ક્યારે બનશે એ જરૂરિયાત હશે ત્યારે એટલે કે બીજો તફાવતનો ટોપિક અહીંયા આગળ એ રીતે જોવા મળે અને ત્રીજો તફાવત જેમ કે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ એટલે કે કોઈ લારી ખેંચનાર વ્યક્તિ છે મજૂરી કરનાર વ્યક્તિ છે અને એની આલિશાન મકાન મેળવવાની જરૂરિયાત તે જરૂરિયાત છે એની બરાબર છે એને પણ આલિશાન મકાનમાં રહેવું છે શું કરવું છે એને પણ આલિશાન મકાનમાં રહેવું છે તો શું એ જરૂરિયાત એની માંગમાં પરિણમ છે એવું તો કદાચ શક્ય નથી જો એની ઇન્કમ વધે એને લોટરી લાગે તો એ વસ્તુ અલગ છે પણ હાલની પરિસ્થિતિમાં તો એ બાબત શક્ય નથી એટલે કે એની ઈચ્છા છે પણ શું નથી શક્તિ છે નહીં શક્તિ નથી તો પછી તૈયારી તો હોવાની જ નથી તો એ વસ્તુ શું છે જરૂરિયાત છે પરંતુ કોઈ ધનવાન વ્યક્તિની આલિશાન મકાન ખરીદવાની જરૂરિયાત તો એ જે જરૂરિયાત છે એ શેમાં પરિણામ છે માંગમાં કેમ કે એની ઈચ્છા પણ છે એની પાસે પૈસાની શક્તિ પણ છે અને એ જો તૈયારી દર્શાવે ખરીદવાની તે વસ્તુ શું બને છે માંગમાં પરિણમે છે તો આમ તમે તફાવતની રીતે કહી શકો પહેલાં વ્યાખ્યા આપવાની બંનેની કે જરૂરિયાત કોને કહેવાય માંગ કોને કહેવાય ત્યાર પછી દરેક જરૂરિયાત એ માંગમાં પરિણમતી નથી જ્યારે માંગમાં શું જોવા મળ્યું આપણને કે દરેક માંગ એ શું હોય છે જરૂરિયાત જો જરૂરિયાત ઊભી થાય તો જ તમે એ વસ્તુની માંગ કરવાના છો જરૂરિયાત વગર કોઈ પણ વસ્તુની તમે માંગ કરશો ખરા એ તો શક્ય જ નથી એટલે કે દરેકે દરેક વસ્તુમાં શું જોવા મળશે તમને જરૂરિયાત જોવા મળશે તો જ એ વસ્તુ શું બને છે માંગ બને છે અને ત્રીજું એક ઉદાહરણ આપવાનું એક આપણે કીધું કે લારી ખેંચનારા વ્યક્તિનો અને બીજું આપ્યું ધનવાન વ્યક્તિનું ઉદાહરણ તો આપણને અહીંયા આગળ ક્લિયર થાય છે ઈચ્છા શક્તિ અને તૈયારી પણ આ ઈચ્છા શક્તિ અને તૈયારી ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે હોવી જોઈએ શું હોવું જોઈએ ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે હોવી જોઈએ ત્યાર પછી આગળ વાત કરીએ તો માંગની આગાહીની વિવિધ પદ્ધતિઓ ટીકાત્મક રીતે સમજાવો અહીંયા આગળ તમારે શબ્દને સમજવાનો છે માંગની આગાહી આપણે જે અહીંયા સમજીએ માંગની આગાહી એટલે શું તે માંગની આગાહી કરવા માટેની જે કોઈ પણ પદ્ધતિ છે એ પદ્ધતિને કેવી રીતે સમજાવવાની છે ટીકાત્મક રીતે સમજાવવા માટે કહ્યું છે એટલે કે એની ટીકાઓ કરવાની છે કોઈ પણ પદ્ધતિ સમજાવો એની જે વિવિધ પદ્ધતિ હોય તો એ પદ્ધતિની ટીકાત્મક રીતે તમારે દર્શાવવાનું એટલે કે એ પદ્ધતિ શું કામ કરશે એના કારણે શું નુકસાન થશે અને એની જગ્યાએ કઈ પદ્ધતિ યોગ્ય છે આ બાબત સાથે આપણે સમજાવવાનું થાય તો આ ક્વેશ્ચન અહીંયા આગળ એ પ્રમાણે કહેવા માગે છે માંગની આગાહીની વિવિધ પદ્ધતિ તો માંગની આગાહી માટેની ટોટલ બે પદ્ધતિઓ જોવા મળે છે એક છે સર્વે પદ્ધતિ અને બીજું છે આંકડા શાસ્ત્રીય પદ્ધતિ એટલે કે સ્ટેટિસ્ટિક્સ મેથડ સર્વે પદ્ધતિ છે એ ટૂંકા સમયગાળા માટે એટલે કે શોર્ટ ટર્મ માટે તમારે કોઈ આગાહી કરવી હોય તો એ માટે ઉપયોગી છે જ્યારે લાંબા ગાળા માટે અને સચોટ રીતે તમારે માંગની આગાહી કરવી હોય તે માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે સ્ટેટસ્ટિક્સ પદ્ધતિ ઉપયોગી છે એટલે કે આંકડા શાસ્ત્રીય પદ્ધતિ ઉપયોગી છે તો એ પદ્ધતિઓ વિશે તમારે એને સમજાવવાનું રહે હવે આપણે આગળ આ જે ક્વેશ્ચન જોયા પાંચ ક્વેશ્ચન અલગ અલગ જોયા તો એ પાંચ ક્વેશ્ચનમાંથી કેટલાક ક્વેશ્ચન એટલે કે કેટલાક આદર્શ જવાબ અને કેટલાક વિદ્યાર્થીઓએ લખેલા જવાબ કે એ ક્વેશ્ચન જે માર્ક્સનો હોય એમાંથી પેપર ચેકરે જે પ્રેક્ટિકલ એટલે કે એને એ ક્વેશ્ચનનો આન્સરના જે જવાબ આપ્યા છે એ જવાબની આપણે હવે વાત કરવાની છે તો તમે જોઈ શકો છો જીપીએસસી દ્વારા જે વર્ષ બે હજાર સત્તરમાં એક્ઝામ લેવામાં આવી હતી એ વર્ષ બે હજાર સત્તરમાં લેવાયેલી એક્ઝામની અંદર એટલે કે સીટીઓ એકાઉન્ટ ઓફિસર ક્લાસ ટુની જે એક્ઝામ હતી એમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર તેર વ્યાખ્યા આપો એમાં એ બી સી તમે અહીંયા જોઈ શકો છો કે કુલ ગુણ કેટલા છે પાંચ માર્ક્સનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે અને આ પાંચ માર્ક્સના પ્રશ્નની અંદર એમને ત્રણ બાબતોની વ્યાખ્યાઓ પૂછી છે હવે આ પાંચ માર્ક્સના ક્વેશ્ચનમાં ત્રણે ની વ્યાખ્યા લખવી પડે તો પહેલો જ ક્વેશ્ચન છે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા આપણા આ વખતના ટોપિકમાં આપણે હમણાં જ જોયું કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એક અલગ અલગથી ટોપિક આપવામાં આવે છે તો એની વ્યાખ્યા અહીંયા આગળ પૂછવામાં આવે છે તો સિમ્પલ તમે જોઈ શકો છો કે જે પુરવઠાની વ્યાખ્યા એટલે કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા પ્રાઇઝ ઇલાસ્ટ્રીસી ઓફ સપ્લાય અહીંયા વ્યાખ્યા લખી છે અને ત્યાર પછી એનું એક સૂત્ર લખ્યું છે કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષા એટલે શું થશે વસ્તુના પુરવઠાની ટકાવારીમાં થતો ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અને સિમ્પલ એ જ અંગેની વ્યાખ્યા અહીંયા આગળ દર્શાવવામાં આવી છે ત્યાર પછી બીજી વ્યાખ્યા છે પુરવઠાની આવક સાપેક્ષતા અહીંયા આગળ શું હતું મૂલ્ય સાપેક્ષતા જ્યારે અહીંયા આવકની રીતે બતાવવાનું છે તો અહીંયા આગળ પણ શું કર્યું છે વ્યાખ્યા આપી અને ત્યાર પછી આપવામાં આવી છે એનું સૂત્ર તો એમાં જ લખ્યું છે કે પુરવઠાની ટકાવારીમાં થતો ટકાવારી ફેરફાર બાકી આવકની ટકાવારીમાં થતો ટકાવારી ફેરફાર ક્લિયર છે તો આ રીતે જવાબની અંદર દર્શાવ્યું છે અને ત્યાર પછી છે સી પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા ક્રોસ ઇલાસ્ટિસિટી ઓફ સપ્લાય તો અહીંયા પણ સેમ વસ્તુ કર્યું શું કર્યું છે વ્યાખ્યા આપી પેલા તો અને ત્યાર પછી એને સૂત્ર સ્વરૂપે દર્શાવવામાં આવે છે કે પુરવઠાની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એ વસ્તુના પુરવઠાની ટકાવારીમાં થતો ફેરફાર ભાગ્યા બી વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર અહીંયા આગળ શું આપ્યું છે પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે કે તમે અહીંયા આગળ અવેજી વસ્તુ માટે આનો ઉપયોગ કરી શકો છો એકબીજાની જે અવેજી વસ્તુ એટલે અહીંયા તમે જોયું સૂત્રમાં કે એ વસ્તુની કિંમતમાં એટલે કે એ વસ્તુના પુરવઠામાં જે ફેરફાર થાય એના કારણે બી વસ્તુની કિંમતમાં કઈ રીતે ફેરફાર જોવા મળે છે બસ આ જ ક્વેશ્ચન અહીંયા આગળ દર્શાવ્યો છે આ ક્વેશ્ચનના કુલ ગુણ કેટલા છે પાંચ અને આ પાંચ માર્ક્સના ક્વેશ્ચનમાંથી કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે ચાર પોઈન્ટ પચાસ એટલે કે સાડા ચાર માર્ક્સ આપવામાં આવ્યા છે તો તમે જોઈ શકો છો કે તમને જે માહિતી માંગવામાં આવે તમારી પાસે જે પ્રશ્ન પૂછ્યો છે એ જ પ્રશ્નનો તમે જવાબ લખો તો તમને એ ક્વેશ્ચનની અંદર લગભગ નેવું ટકા ઉપર માર્ક્સ આપવામાં આવે છે તો જોઈ લીધા તમે કેટલા માર્ક્સ આપવામાં આવે છે સાડા ચાર માર્ક્સ આપવામાં આવે છે એટલે કે પાંચમાંથી સાડા ચાર માર્ક્સ આ જ વસ્તુને સારા અક્ષરે અને થોડુંક સારું પ્રેઝન્ટેશન સાથે લખ્યું હોય તો તમને આ જ ક્વેશ્ચનના કેટલા માર્ક્સ મળી શકે છે પાંચમાંથી પાંચ માર્ક્સ આપવામાં આવે છે આ એક ફેક્ચ્યુઅલ ડેટા પરની વ્યાખ્યા એટલે કે ફેક્ચ્યુઅલ બાબત સાથે જોડાયેલો ક્વેશ્ચન છે અને તમે એની વ્યાખ્યા આપો વ્યાખ્યાની સાથે એનું કોઈ સૂત્ર થતું હોય અથવા તો એની સાથે કોઈ આકૃતિ જોડાયેલી હોય કોઈ આલેખ બાબત હોય તો એ બાબતો તમે દર્શાવીને એમનો જવાબ લખી શકો છો તો આ બાબત ક્લિયર થઈ ગઈ તમને કે કેવી રીતે ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને એ ક્વેશ્ચનની અંદર કેવી રીતે જવાબ આપવાનો છે અને તમે અહીંયા ચોક્કસપણે જોઈ શકો છો તમને દરેકનો જવાબ લખવા માટે એક લિમિટ સ્પેસ આપવામાં આવી છે કેમ કે શબ્દ મર્યાદા શબ્દ વાપર્યો છે તો એ શબ્દ મર્યાદામાં જ તમારે જવાબ આપવાનો છે તો જોઈ લીધો તમે કે પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા એના જવાબ માટેની જગ્યા પુરવઠાની આવક સાપેક્ષા એના જવાબ માટેની જગ્યા અને પુરવઠાની પ્રતિમૂલ્ય સાપેક્ષા એના જવાબ માટેની જગ્યા તો આટલી બાબત ક્લિયર થઈ ગઈ આપને કે કેવી રીતનું ક્વેશ્ચન પેપર પૂછવામાં આવે છે ક્વેશ્ચન પેપરની અંદર બસ સેમ વસ્તુ તમને આન્સર રાઇટિંગ માટે આ રીતની સીટ આપેલી હશે અને એમાં તમારે જવાબ લખવાના છે તો ક્લિયર આ એક ક્વેશ્ચન થયો જે પૂછવામાં આવે છે એ વખતની પેપર માર્ક્સ માર્ક્સ ને ને એ રીતના ક્વેશ્ચન હતા આ વખતમાં દસ માર્ક્સ અને વીસ માર્ક્સના ક્વેશ્ચન છે તો આ જ ક્વેશ્ચનને એ લોકો બીજી રીતે પૂછી શકે છે ક્લિયર એટલે કે તમે માનતા હો કે તમને માર્ક્સ આપવામાં આવતા નથી પણ તમે જોઈ શકો છો કે પાંચ માર્ક્સના પ્રશ્નમાંથી કેટલા માર્ક્સ ટૂંકો આપવામાં આવે છે સાડા ચાર માર્ક્સ સુધી એટલે કે મેક્સિમમ માર્ક્સ તમને આ ક્વેશ્ચનની અંદર આપવામાં આવે છે પણ તમારે સામે એ પ્રમાણેનો એનો જવાબ લખવો પડે એટલે કે જે પ્રશ્ન છે એ પ્રશ્નને અનુલક્ષીને જ જવાબ લખવાનો છે એની આગળ કે પાછળ કોઈ વાત કરવાની નથી તમને જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નને સમજો સિમ્પલ કહ્યું છે કે વ્યાખ્યા આપો તમને શું કહ્યું છે વ્યાખ્યા આપવા તો તમે છે તો ક્લિયર થઈ ગઈ હવે આપણે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ ત્યાર પછી આ એક બીજો ક્વેશ્ચન છે શું લખ્યું છે માગની આગાહીની વિવિધ પદ્ધતિઓ ટીકાત્મક રીતે કેવી રીતે ટીકાત્મક રીતે સમજાવો હવે આ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી અલગ અલગ રીતે દર્શાવે અલગ અલગ રીતે જવાબ આપે પહેલા તો તમે જોઈ શકો છો કે આ પ્રશ્નના કુલ ગુણ કેટલા છે પંદર અને આ પંદર ગુણમાંથી આ પ્રશ્નનો જે જવાબ લખવામાં આવે છે એ અંગે ટોટલ કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે સાડા બાર માર્ક્સ આપવામાં આવે છે ક્વેશ્ચન નંબર 22 ના બાર અને પછી હા એટલે કે બાર પોઈન્ટ પાંચ માર્ક્સ આપવામાં આવ્યા છે તમે જોઈ શકો છો સાડા બાર માર્ક્સ આ ક્વેશ્ચનની અંદર આપવામાં આવે છે હવે તમે આ જ ક્વેશ્ચનને તમારી રીતે પ્રેક્ટિસ કરતા હોવ એટલે કે તમે જ્યારે એનો જવાબ લખતા હો તો આ સાડા બાર માર્ક્સ આવ્યા એને કેવી રીતે વધારી શકો છો આમાં શું ચેન્જીસ કરી શકો છો એ તમે અહીંયા આગળ તમારી રીતે જોઈ શકો છો અને આપણે પણ જોઈએ કે આમાં કયા બદલાવ લાવવાથી તમને સાડા બારની જગ્યાએ ચૌદ માર્ક્સ સાડા ચૌદ માર્ક્સ સુધીના માર્ક્સ મેક્સિમમ માર્ક્સ તમે કવરઅપ કરી શકો તો પહેલાં તો ક્વેશ્ચન છે વિવિધ પદ્ધતિની શબ્દને ધ્યાનમાં લેતો નથી એટલે કે માંગણી આગાહીની જે પદ્ધતિ છે એ પદ્ધતિઓ અહીંયા આગળ દર્શાવી દેશે અને ત્યાર પછી જણાવશે કે અમને તો માર્ક્સ આપવામાં આવતા નથી મેં પૂરો જવાબ લખ્યો છતાં પણ મને અહીંયા આગળ પ્રશ્નમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તમારે જે ક્વેશ્ચન લખવાનો છે એટલે કે ક્વેશ્ચનનો જે આન્સર લખવાનો છે એને ટીકાત્મક રીતે દર્શાવવાનો છે એટલે કે વિવિધ પદ્ધતિ તો જણાવવાની પણ એ પદ્ધતિ એની ટીકા શું છે એની સાથે એના નેગેટિવ પોઈન્ટ શું છે એની સાથે તમને જણાવવા માટે કહ્યું છે ક્રિટિકલ એક્સપ્લેન ધ મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ ક્રિટિકલી એક્સપ્લેન શું કહ્યું છે ક્રિટિકલી એક્સપ્લેન ક્લિયર તો આપણે આ શબ્દને ને ધ્યાનમાં લેવાનો છે તો પહેલા જ જેને જવાબ લખ્યો છે એમને જણાવ્યું છે કે માંગની આગાહીની મુખ્ય બે પદ્ધતિઓ છે શું છે બે પદ્ધતિ ક્લિયર હવે પછી આપણે ઘણા લોકો આને લંબાવીને પણ લખી શકે છે પણ આપણી પાસે શું છે શબ્દ મર્યાદા છે તો આ જ વસ્તુ શોર્ટમાં પણ લખી તમે કે માંગની આગાહીની મુખ્ય કેટલી પદ્ધતિ છે બે એક પદ્ધતિ છે સર્વે પદ્ધતિ અને બીજી છે આંકડા શાસ્ત્રીય પદ્ધતિ સર્વે પદ્ધતિ તો તમે સર્વે પદ્ધતિ લખો પછી એની નીચે લખવા જાઓ પણ આપણે શું જોવાનું છે પેપરની સ્પેસ જોવાની છે કે આપણે આ બસ એક જ પેજમાં એ ક્વેશ્ચન એટલે કે એની જે શબ્દ મર્યાદા છે શબ્દ મર્યાદામાં જવાબ લખવાનો છે તો સર્વે પદ્ધતિ જેમાં શું થાય છે ટૂંકા ગાળા માટે માંગની આગાહી થાય છે ત્યાર પછી અહીંયા આગળ છે આંકડા શાસ્ત્રીય પદ્ધતિ વધુ ચોક્કસપણે અને લાંબા ગાળાની માંગની આગાહી માટે ઉપયોગી છે એટલે કે વધુ ચોક્કસ રીતે માહિતી મેળવી હોય અને લાંબા ગાળા માટે માંગની આગાહી કરવી હોય તો એનો ઉપયોગ થાય છે આંકડા શાસ્ત્રીય પદ્ધતિ બે પદ્ધતિ ક્લિયર થઈ હવે સર્વે પદ્ધતિની અંદર અલગ અલગ પદ્ધતિ છે ગ્રાહકોની મોજણી એટલે કે વસ્તુની જે સંભવિત ગ્રાહકો છે તે સંભવિત ગ્રાહકોની રૂબરૂ મુલાકાત લઈ તે વસ્તુઓ અંગેના અભિપ્રાયો મેળવવામાં આવે પરંતુ એટલે કે આ પદ્ધતિ કેવી રીતે કામ કરે છે તો અલગ અલગ ગ્રાહકોને રૂબરૂ સંપર્ક કરો અને એમની પાસેથી માહિતી મેળવો કે તમે આ વસ્તુ ખરીદવા માંગો છો એટલે કે એ અંગેની શું માંગ રહેશે એ અંગેની માહિતી મેળવો પણ આપણે બધા જ જાણીએ છીએ કે આવું કરવામાં શું થાય છે સમય શક્તિ અને નાણાંનો વ્યય જાય છે એટલે કે તમે જોઈ શકો છો કે સંભવિત ગ્રાહકો છે પહેલા તો આપણે શોધવા જ મુશ્કેલ પડે કે આના કયા કયા સંભવિત ગ્રાહકો છે કોઈ જ રૂબરૂ જઈને માહિતી મેળવી પણ એ વ્યક્તિ આ વસ્તુ ખરીદવાનો જ ના હોય તો આપણી માટે ખોટી માહિતી આવે એટલે કે એ બાબત શું થઈ અને ટીકા એના નેગેટિવ પોઈન્ટ થયા એટલે કે ખર્ચાળ અને કંટાળાજનક સાબિત થાય છે જ્યારે પણ આ માહિતી એટલે કે આ જે માહિતી મેળવો છો તમે રૂબરૂમાં જઈને પણ એમાં શું હોય ગ્રાહક વર્ગ ખૂબ મોટો હોય એટલે કે મોટા પ્રમાણમાં ગ્રાહકો રહેલા હોય એક ગ્રાહક ગુજરાતમાં હોય બીજો રાજસ્થાનમાં હોય ત્રીજો મહારાષ્ટ્રમાં હોય તો દરેક જગ્યાએ જવું પડે એ જવાનો ખર્ચ થાય ત્યાર પછી શું છે કે ગ્રાહકો અલગ અલગ છે અને ખૂબ વધારે પ્રમાણમાં ગ્રાહકો તો દરેક આપણને પોઝિટિવલી જ રિપ્લાય આપશે એવું પણ શક્ય ના બને તો એ બધી બાબતો એની શું થઈ નેગેટિવ વ્યૂથી થઈ એટલે કે એ બાબત તમે સમજાવી સાથે સાથે એની અંદર તમે શું કર્યું છે કે એ બાબતને ટીકા પણ કરી છે એટલે કે એના નેગેટિવ પોઈન્ટ પણ દર્શાવ્યા છે તો એ આપણો ક્વેશ્ચનનો સાચો જવાબ થાય તો આટલી બાબત ક્લિયર થઈ ગઈ આપને ત્યાર પછી સેલ્સમેનના અભિપ્રાય ગ્રાહકને વસ્તુ કોણ વેચવા જશે સેલ્સમેન તો દરેક ગ્રાહકનો સંપર્ક કરવાની જગ્યાએ ડાયરેક્ટ એમને જે વેચવા જનાર વ્યક્તિ સેલ્સમેન છે એટલે કે એ સેલ્સમેનનો સંપર્ક કરો તો એ સેલ્સમેનનો સંપર્ક કરવાથી પણ તમને માહિતી મળે છે પણ ઘણીવાર એવું બને કે ઘણા સેલ્સમેન શું હોય છે પૂર્વગ્રહ એટલે કે એ પોતાની પો પોતાની અલગથી જ અનુસૂચિ એટલે કે પોતે જ અમુક વિચારસરણી ધરાવતા હોય તો આપણને માહિતી ખોટી પણ મળી શકે છે ત્યાર પછી નિષ્ણાંતનો અભિપ્રાય એટલે કે અમુક નિષ્ણાંત વ્યક્તિ હોય તો એ નિષ્ણાંત વ્યક્તિનો અભિપ્રાય લઈ શકો છો પણ એમાં પણ સેમ વસ્તુ રહેલી છે જે નિષ્ણાંત વ્યક્તિ છે એ પૂર્વગ્રહ અથવા તો ગેરમાર્ગે દોરનારી માહિતી આપી શકે છે એના ઉપાય રૂપે તમે શેનો ઉપયોગ કરી શકો છો ડેલ્ફી પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી છે પ્રાયોગિક ધોરણે બજારમાં વસ્તુઓને મૂકવી એટલે કે આપણી જે વસ્તુની આગાહી કરવાની છે એ વસ્તુને આપણે

તમે ક્લિયર વંચાય ક્લિયર દેખાય એ પ્રમાણે લખો એટલે કે તમારું પ્રેઝન્ટેશન સુધારો અને અમુક થોડાક શબ્દો પ્રયોગ તમે સારા કરો તો તમે આ બાર પંદર માર્ક્સના ક્વેશ્ચનમાંથી જે સાડા બાર માર્ક્સ મળ્યા છે એની જગ્યાએ તમે તેર કે ચૌદ માર્ક્સ પણ મેળવી શકો છો એટલે કે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકો અને પંદરમાંથી સાડા બાર માર્ક્સ એ પણ એક મેક્સિમમ માર્ક્સ તરફ તમને લઈ ગયા છે તો ક્લિયર થાય છે પણ મેં તમને કીધું કે જો તમે આ ક્વેશ્ચનની ખાલી આગાહી એટલે કે આગાહીની જે પદ્ધતિ છે આ પદ્ધતિ જ લખી હોય ને એની ટીકા ના કરી હોય તો પછી તમને એ ક્વેશ્ચનના પૂરા માર્ક્સ એટલે કે તમને મેક્ઝિમમ માર્ક્સની જગ્યાએ પચાસ ટકા દસ ટકા વીસ ટકા માર્ક્સ તમને આપવામાં આવે છે કેમ કેમ કે એમને જે વસ્તુ માગી છે એમને જે કોઈ પણ ક્વેશ્ચનની અંદર પૂછવાનો પ્રયત્ન કર્યો છે એ વસ્તુ આપણે આપવો પડે તો આટલી બાબતો ક્લિયર થાય છે તો આપણે અહીંયા આગળ બે ક્વેશ્ચનની ચર્ચા કરી ક્લિયર તમારું ક્વેશ્ચન પેપર આ રીતે હશે એટલે કે તમારી જે આન્સર શીટ છે આ પ્રમાણે છે અહીંયા ક્વેશ્ચન લખ્યો હશે અને એ પ્રશ્નનો જવાબ લખવા માટેની તમને એક લિમિટ સ્પેસ એટલે કે જે શબ્દ મર્યાદા છે એમાં અહીંયા આગળ કુલ ગુણ માટેનું ખાનું છે એટલે કુલ ટોટલ કેટલા ગુણ છે એ એમાંથી અહીંયા આગળ ક્વેશ્ચનમાંથી કેટલા માર્ક્સ આપવામાં આવ્યા છે પેપર ચેકર દ્વારા એ બતાવવામાં આવેલું છે તો આટલી બાબતો ક્લિયર થઈ ગઈ તમને હવે આગળ વાત કરીએ આદર્શ જવાબ આજે આપણે અહીંયા આગળ એક ક્વેશ્ચન પૂછાયેલો એટલે કે અગાઉની પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાયેલો છે એક ક્વેશ્ચન અને એક ક્વેશ્ચનનો જવાબ કેવી રીતે લખવો એ બાબતની અહીંયા આગળ ચર્ચા કરવાની છે તો અહીંયા આગળ પ્રશ્ન છે આપણને માંગની ટૂંકમાં વ્યાખ્યા આપો એટલે કે શું કહેવામાં આવે છે માંગની વ્યાખ્યા આપવાની અને માંગના નિર્ણાયક ઘટકો સમજાવો એટલે કે માંગ અંગે જ્યારે નિર્ણય લેવાનો હોય એને અસર કરતા પરિબળો એના નિર્ણાયકો સમજાવવા માટે જણાવવામાં આવી છે તો આટલી બાબત ક્લિયર છે તો આપણે અહીંયા આગળ જ્યારે જવાબ લખીએ તો એનો એક આદર્શ જવાબ કેવો હોય એ બાબત અહીંયા આગળ બતાવવામાં આવી છે તો આટલી બાબત ક્લિયર જવાબ પહેલા તો માંગ ટૂંકમાં જ વ્યાખ્યા આપવાની આપણે કેવી રીતે વ્યાખ્યા પણ ટૂંકમાં એક વ્યાખ્યાને સમજાવવાનો પ્રયત્ન કરવાનો નહીં કેમ કે એમને સ્પષ્ટ શબ્દ લખ્યો છે ટૂંકમાં વ્યાખ્યા આપો એટલે કે એની ખાલી વ્યાખ્યા આપી દેવાની છે હમણાં આપણે જરૂર જરૂરિયાત અને માંગની જ્યારે વાત કરી ત્યારે આપણે એ માંગ વિશે વાત કરી એટલે કે માંગની વ્યાખ્યા વિશે વાત કરી તો જુઓ કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહે છે ક્લિયર છે અહીંયા આગળ પાંચ શબ્દો ઇમ્પોર્ટન્ટ છે એક ચોક્કસ સમય અને કિંમતે કિંમત એટલે કે ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારી એને શું કહેવામાં આવે છે માં કેમ આ શબ્દોનો ઉપયોગ કર્યો તમે ખાલી એમ લખી દો કે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયાર એટલે માંગ તો તમે કહેશો કે મેં તો જવાબ સાચો લખ્યો પણ કયા સમય તમારી વસ્તુ ખરીદવાની ઈચ્છા છે કઈ કિંમતે ખરીદવાની ઈચ્છા છે એ તો કોઈ સ્પષ્ટ બાબત થતી નથી તો એ તમારી વ્યાખ્યા શું કહેવાય એટલે કે તમારે ટૂંકમાં અનિવાર્ય છે એટલે કે તમે આ શબ્દોને કોઈ પણ શબ્દ લખવાનો ટાળી શકો નહીં ઈચ્છા શક્તિ અને તૈયારી માંગમાં હંમેશા ત્રણ શબ્દો યાદ રાખવાના છે આ ત્રણ વસ્તુ ઉપર માંગ આખો એટલે કે માંગનો નિયમ છે કે માંગ છે આ ત્રણ વસ્તુ ઉપર ટકેલી છે કોઈ એક ચોક્કસ સમય શું કહેવામાં આવે છે કોઈ એક ચોક્કસ સમય ચોક્કસ એટલે કે ફિક્સ સમય હોય દસ દિવસ પછી પાંચ દિવસ પછી આજે કાલે એક મહિના પછી એક વર્ષ પછી એટલે કે એ શું કહેવામાં આવે છે એક ચોક્કસ સમય અને ચોક્કસ કિંમતે એટલે કે એવું ના હોય કે ભાઈ લઈ લઈશું ખરીદી લઈશું આ સમય લઈ લઈશું પણ એ માટેની કિંમત શું હોવી જોઈએ એટલે કે ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા જ્યાં સુધી કોઈ પણ વસ્તુ ખરીદવાની ઈચ્છા જાગે નહીં એટલે કે એ વસ્તુ અંગે તમે ઈચ્છા દર્શાવશો પછી જ એ વસ્તુ તમે શું કરી શકશો ખરીદી શકશો શું કરી શકશો ખરીદી શકશો ક્લિયર છે એટલે કે એ માંગમાં પરિણામ છે તમે ખરીદી કરી માંગમાં પરિણામ એટલે કે શું હોવું જોઈએ એની ઈચ્છા ઈચ્છા પછી શક્તિ શક્તિ એટલે કે નાણાકીય બાબત દર્શાવવામાં આવે છે એટલે કે એ વસ્તુ જે ખરીદવી છે તો એ વસ્તુ ખરીદવા માટેની એની શું હોવી જોઈએ શક્તિ એટલે કે એટલા પૈસા એ એફોર્ડ કરી શકવો જોઈએ એટલાની વસ્તુ એ ખરીદી શકવો જોઈએ એટલે કે એ બાબતની એની શું હોવી જોઈએ શક્તિ અને તૈયારી ઘણીવાર એવું પણ બનતું હોય છે કોઈ વ્યક્તિ હોય છે કોઈ ગ્રાહક હોય છે એ વસ્તુ ખરીદવાની ઈચ્છા દર્શાવે છે એની પાસે પૈસા પણ હોય છે પણ એ તૈયારી દર્શાવતો નથી એટલે કે ખરીદવા માટે તૈયાર છે નહીં એ એવું ઈચ્છે છે કે મારે અત્યારે ખરીદવી જ નથી ઈચ્છા છે પણ પૈસા ખર્ચવા તૈયાર નથી શું છે એ તૈયાર તો છે એને ઈચ્છા પણ છે એટલે કે એ વસ્તુ ખરીદવા માટે માટેની ઈચ્છા દર્શાવે છે પણ એ તૈયારી દર્શાવતો નથી એટલે કે પૈસા ચૂકવવા માટે તૈયાર નથી એ એ પોતાની પાસે જ પૈસા રાખવા ખરીદી કરવા તૈયાર નથી તો એ શું થયું એની તૈયારી નહીં દર્શાવે તો એ શું બનશે નહીં તો આટલી બાબત ક્લિયર થઈ ગઈ તમને કે આ જે માંગ છે તે માંગની વ્યાખ્યા શું થાય હવે આ જ વસ્તુ ખાલી એકલો માંગનો અર્થ કીધો હોય તો આ વ્યાખ્યા તો આપવી જ પડે પણ સાથે સાથે તમારે એમ પણ દર્શાવવું પડે કે આ જે માંગ છે એ કેવી હોવી જોઈએ ચોક્કસ સમય અને કિંમતે હોવી જોઈએ અને સાથે એ વસ્તુ ખરીદવાની શું હોય ઈચ્છા શક્તિ અને તૈયારી તો જ એ વસ્તુ શું બને છે માંગ કહેવામાં આવે છે બાકી એ વસ્તુ માંગ બનતી નથી જરૂરિયાત જ રહે છે ઈચ્છા હોય પણ શક્તિ કે તૈયારી ના હોય તો એ શું રહે છે એની જરૂરિયાત એ જરૂરિયાત રહે છે એટલા જ માટે હમણાં તફાવતમાં આપણે જોયું કે દરેક જરૂરિયાત એ માંગ હોતી માંગમાં પરિણમતી નથી પરંતુ દરેક માંગ એ શું હોય છે જરૂરિયાત હોય છે ક્લિયર આગળ વાત કરીએ માંગની એટલે કે વસ્તુની જે માંગ છે એને અસર કરતા પરિબળો માંગના નિર્ણાયકો એટલે કે માંગ અંગેનો જ્યારે નિર્ણય કરો તો એ વખતે કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે એ બાબતની અહીંયા આગળ વાત કરવામાં આવી છે તો અહીંયા આગળ જે એના નિર્ણાયકો છે બે ભાગમાં છે કેટલા ભાગમાં છે બે એટલે કે એના નિર્ણાયકો ટોટલ બે છે એક છે વસ્તુની કિંમત અને બીજું છે કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો તમે માંગનું આખું ચેપ્ટરનો અભ્યાસ કરશો તો આ બે પરિબળો વિશે તમારે ચર્ચા કરવાની આવશે એટલે કે એક છે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળ કિંમત સિવાયના પરિબળો એટલે કે અન્ય પરિબળો ક્લિયર અન્ય પરિબળોમાં કયા કયા પરિબળો છે એ જોઈએ તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિની આવક સંબંધિત વસ્તુઓની કિંમત અવેજી વસ્તુઓની કિંમત પૂરક વસ્તુઓની કિંમત અને ભવિષ્યની કિંમતો અંગેની અટકળો ક્લિયર તો હવે આને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ એટલે કે જો આ પ્રશ્ન દસ માર્ક્સમાં પૂછાય તો કેવી રીતે પૂછાઈ શકે છે અને વીસ માર્ક્સમાં કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે ક્લિયર આ જ ક્વેશ્ચન દસ માર્ક્સમાં પૂછવામાં આવે તો અહીંયા આગળ શું શબ્દ વાપરવામાં આવે જો માંગની ટૂંકમાં વ્યાખ્યા આપો શું શબ્દ હોય માંગની ટૂંકમાં વ્યાખ્યા આપો અથવા તો માંગની વ્યાખ્યા આપો અને માંગના નિર્ણાયક માંગના નિર્ણાયક ઘટકો જણાવી શું શબ્દ વાપર્યો હોય માંગના નિર્ણાયક ઘટકો જણાવી કિંમતનું પરિબળ સમજાવો એટલે કે અહીંયા આગળ તમારે શું લખવાનું થાય પહેલા એની વ્યાખ્યા લખવાની હોય માંગના નિર્ણાયક ઘટકો જણાવવાના હોય અને એમાંથી જે કિંમતનું પરિબળ છે એ કિંમતનું પરિબળ સમજાવવાનું કયું હોય તો એક ક્વેશ્ચન તમારું કેટલા માર્ક્સ થાય દસ માર્ક્સનું પણ આ જ ક્વેશ્ચન તમારે કેટલા માર્ક્સ થાય વીસ માર્ક નો એટલે કે તમારે શબ્દ મર્યાદામાં જે કહેવું છે એ શબ્દ મર્યાદામાં તમારે જવાબ આપવાનો થાય તો આટલી બાબત ક્લિયર છે હવે એના જવાબની વાત કરીએ આપણે તો વસ્તુની માંગને અસર કરતા પરિબળો એમાં માંગના નિર્ણાયકો કેટલા છે કુલ બે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો તો પહેલા જ આપણે સમજીએ કે વસ્તુની કિંમત શું વાત કરવાની છે વસ્તુની કિંમત વસ્તુની કિંમતની વાત કરવામાં આવે માંગ અને કિંમત વચ્ચે માંગ અને કિંમત વચ્ચે કેવો સંબંધ છે વ્યસ્ત સંબંધ છે ઋણ સંબંધ છે કેવી રીતે સ્વાભાવિક વસ્તુ છે કોઈ પણ વસ્તુની કિંમત છે એ કિંમત વધે શું થાય કિંમત વધે તો આપણે બધા જ જાણીએ છીએ કિંમત વધે તો એ વસ્તુની માંગ શું થશે ઘટશે એટલે કે પહેલા જેટલી વસ્તુનું વેચાણ થતું હોય એના કરતાં એ વસ્તુઓનું વેચાણ શું થાય છે ઓછું એટલે કે એની માંગનું સંકોચન જોવા મળે છે જ્યારે વસ્તુની કિંમત ઘટે એ વસ્તુની કિંમત શું થાય ઘટે એટલે કે એ કિંમત ઘટવાથી શું થશે કે એ વસ્તુ જે કોઈ પણ ગ્રાહક ખરીદી કરતા હતા એ તો ખરીદવાના જ છે પણ એ સિવાય એ વસ્તુ સસ્તી બનવાને પરિણામે જે ગ્રાહકો ખરીદી શકતા ન હતા એટલે કે એમની શક્તિ ન હતી હવે એમની શું થઈ એ નાણાકીય શક્તિ થઈ એટલા માટે એ લોકો પણ હવે શું કરશે એ વસ્તુની ખરીદી કરશે હવે એ લોકો પણ એ વસ્તુની ખરીદી કરશે એના પરિણામે એ માંગ એ વસ્તુની શું થશે માંગમાં વધારો એટલે કે માંગનું વિસ્તરણ થતું જોવા મળે છે તો અહીંયા આગળ કિંમતનું પરિબળ આપણને માંગ પર સીધી જ રીતે અસર કરતું જોવા મળે છે એટલે કે માંગ અંગેના નિર્ણાયકો કહેવાય માંગનો જ્યારે નિર્ણય લેતા હોવ માંગ અંગે જે કોઈ પણ બાબત તમે વિચારતા હો ડિમાન્ડ વિશે તો એ વખતે વસ્તુની કિંમતને ચોક્કસપણે ધ્યાનમાં લેવું પડે એક વસ્તુની કિંમતનું પરિબળ ધ્યાનમાં લીધા વગર માંગ અંગેનો જે કોઈ પણ નિર્ણય લેવામાં આવે તે શું પડી શકે છે ખોટો પડી શકે છે કેમ કેમ કે કિંમતનું પરિબળ એ સૌથી વધારે પ્રમાણમાં અસર કરતું પરિબળ છે એટલે કે એટલા જ માટે એને શું કહેવાય છે માંગના નિર્ણાયક તરીકે ઓળખવામાં આવે છે ક્લિયર છે આટલી વસ્તુ તમને કે વસ્તુની માંગને અસર કરતા પરિબળમાં બે પરિબળો છે મુખ્યત્વે એક છે કિંમતનું પરિબળ અને બીજું છે કિંમત સિવાયના પરિબળ એટલે કે અન્ય પરિબળો ક્લિયર કિંમત સિવાયના અન્ય પરિબળોમાં વાત કરવામાં આવે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી શું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિની આવક સંબંધિત વસ્તુઓની કિંમત અવેજી વસ્તુ એટલે કે સંબંધિત વસ્તુઓની જે કિંમત છે એમાં સંબંધિત વસ્તુ બે પ્રકારની હોય એક હોય અવેજી વસ્તુઓની કિંમત અને બીજી હોય પૂરક વસ્તુઓની કિંમત એટલે કે અવેજી સંબંધથી જોડાયેલી અને પૂરક સંબંધથી જોડાયેલી અને ત્યાર પછી છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત એટલે કે વસ્તુની કિંમત અને માંગ માંગનો નિર્ણય કરીએ ત્યારે કઈ રીતે અસર કરે છે એ બાબત અહીંયા આગળ જણાવેલી છે જે આપણે હમણાં સમજ્યા વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે તેથી માંગનું સંકોચન પામે છે વસ્તુની કિંમતે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર અસર કરનાર નિર્ણાયક પરિબળ છે ક્લિયર છે આટલી વસ્તુ એટલે કે જ્યારે પણ તમને દસ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો પહેલાં માંગની વ્યાખ્યા આપવાની એ વ્યાખ્યા આપ્યા બાદ તમારે એના નિર્ણાયક પરિબળો કેટલા છે બે વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો એમાં અન્ય પરિબળો તો આ અન્ય પરિબળો તમારે મેન્શન કરવા પડે એના જે અન્ય પરિબળો છે અને ત્યાર પછી તમારે શું સમજાવવાનું કહ્યું હતું વસ્તુની કિંમત તો આ વસ્તુની કિંમત વિશે તમારે સમજાવવાનું થાય આટલી બાબત તમે લખો એટલે કે તમને જે પ્રશ્ન પૂછ્યો છે દસ માર્ક્સનો એ તમે તમારા જે આન્સર શીટ છે એમાં તમે મેક્ઝિમમ ઉપયોગ કરીને તમે જવાબ લખી શકો છો આટલી બાબત ક્લિયર છે એટલે કે તમારી શબ્દ મર્યાદા પણ જળવાશે અને તમારી પાસે જે કોઈ પણ વસ્તુ માંગવામાં આવી છે એ તમે આદર્શરૂપે એટલે કે તમે તમારા સારા એવા પ્રયત્ન સ્વરૂપે જવાબ લખી શકશો ત્યાર પછી આપણે હવે આગળ વાત કરીએ જો વીસ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે તો દરેકે દરેક બાબતો તમારે સમજાવવાની થાય છે એટલે કે કિંમતનું પરિબળ તો સમજી લીધું પણ કિંમત સિવાયના અન્ય પરિબળો કેવી રીતે એને અસર કરે છે તો એ બાબતને અહીંયા આગળ વાત કરવાની છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વ્યક્તિ એટલે કે એ વસ્તુ ખરીદનાર જે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ માંગને અસર કરે છે એટલે એની પસંદગી એની માંગને અસર કરે છે એની વિચારસરણી એની રુચિ કેવી છે એ પણ શું કરે છે માંગને અસર કરે છે એટલે કે પહેલા કે પહેલાં તો તમારે નક્કી કરવું પડે કે એ વસ્તુ ખરીદનાર વર્ગ કયો છે એટલે કે નાની ઉંમરનો વ્યક્તિ ખરીદવાનો છે યુવાન વ્યક્તિ ખરીદવાનો છે કે પછી ઉંમરલાયક વ્યક્તિ ખરીદવા એટલે કે કયા વર્ગનો વ્યક્તિ છે એ સ્ત્રી છે એ પુરુષ છે કોણ ખરીદવાનો છે એના આધારે આપણે શું કરવું પડે માંગનો નિર્ણય લેવો પડે એટલે કે આપણે દરેક બાબતોને ધ્યાનમાં લઈને તમે કોઈ નાના છોકરા માટે વસ્તુ બનાવતા હોવ અને એ અંગે માંગની આગાહી કરતા હોવ તો એ સમયે તમારે એ પછી નાના છોકરાઓના વર્ગને જ ધ્યાનમાં લેવો પડે પછી એની ડિમાન્ડ કોઈ મોટો વ્યક્તિ કરશે એટલે કે મોટા વ્યક્તિના ઉપયોગમાં આવશે એવું તો પોસિબલ છે જ નહીં એટલે કે એ પરિબળને તમારે ધ્યાનમાં લે એટલે કે વ્યક્તિને કઈ બાબતો ગમે છે કઈ બાબત ગમતી નથી એ તમામ પરિસ્થિતિ કે તમામ બાબતો ધ્યાનમાં લીધા પછી જ તમારે શું કરવાનું થશે એ માંગ અંગેનો નિર્ણય લેવાનો થશે એટલે કે અહીંયા આગળ કિંમતનું પરિબળ અસર નહીં પણ કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે કેવી રીતે અસર કરે છે એ બાબત અહીંયા આગળ દર્શાવવામાં આવી છે તો આટલી બાબત ક્લિયર થાય છે આપને કે અન્ય પરિબળો કેવી રીતે એને અસર કરતા જોવા મળે છે એટલે કે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી ત્યાર પછી છે વ્યક્તિની આવક કિંમત સિવાયનું અન્ય પરિબળ જો બીજું કોઈ હોય તો એ છે વ્યક્તિની આવક આ વ્યક્તિની આવક એ સીધી જ રીતે માંગ પર અસર કરે છે કેવી રીતે તો તમે બધા જ જાણો છો કે તમારી આવક જે છે એના કરતાં તમારી આવકમાં વધારો થાય શું થાય તમારી જે આવક છે એ આવક કરતાં તમારી આવક વધે આવક વધશે તો તમે સામે શું કરવાના ખર્ચ એટલે કે તમારી ડિમાન્ડ વધારવાના એટલે કે તમે જે વસ્તુ નહીં ખરીદતા હો એ વસ્તુ પણ હવે ખરીદશો એટલે કે એ વસ્તુની તમે શું કરશો ડિમાન્ડ કરશો એટલે કે આવક વધશે તો તમે શું કરશો ડિમાન્ડ વધારશો સામે સેમ વસ્તુ એનાથી વિરુદ્ધ છે કે તમારી જે આવક છે એ આવકમાં શું થાય ઘટાડો તો આવકમાં ઘટાડો થવાથી તમારા બચતનું પ્રમાણ શું થાય છે ઘટે છે તમારી ખર્ચ કરવાની શક્તિ શું થાય છે ઘટે છે એટલે કે તમે માંગ પણ સામે શું કરો છો ઘટાડો છો એટલે કે સીધી જ રીતે વ્યક્તિની આવક શું કરે છે માંગના નિર્ણાયક પરિબળ સ્વરૂપે જોવા મળે છે એટલે કે માંગને અસર કરતું પરિબળ છે ક્લિયર વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે એટલે કે આ બધું અહીંયા આગળ એક અપવાદ બતાવ્યો છે નિમ્ન ગુણવત્તા વાળી અમુક વસ્તુ હોય એ અપવાદ તરીકે આટલી બાબતો આ એક બીજું પરિબળ હતું જે શું છે માંગને અસર કરતું પરિબળ છે એટલે કે એના નિર્ણાયક તરીકે કામ કરે છે એને જ્યારે અસર કરતું માંગનો નિર્ણય લેતા હોય એ વખતે આ પરિબળને પણ ધ્યાનમાં લેવું જોઈએ ત્યાર પછી છે સંબંધિત વસ્તુઓની કિંમત એટલે કે આપણી જે વસ્તુ છે શું છે આપણી જે વસ્તુ છે એ વસ્તુ સાથે સંબંધિત એટલે કે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ તો એ વસ્તુની કિંમત પણ આપણી આ વસ્તુની માંગ સાથે સીધી રીતે એટલે કે એની સાથે જોડાયેલું છે જેમ કે અવેજીપણાનો સંબંધ અને બીજો છે સંબંધ એટલે કે આવા પ્રકારની વસ્તુઓ સંબંધિત અને તેવી વસ્તુઓની સંબંધિત વસ્તુઓની કિંમત કહેવામાં આવે છે તો ક્લિયર થયું સંબંધિત વસ્તુની કિંમત કોને કહેવાય એ સમજીએ હવે કે પૂરકપણાનો સિદ્ધાંત એટલે કે અવેજી વસ્તુની કિંમત ત્યાર પછી પૂરકપણાનો સિદ્ધાંત સમજીશું આપણે અવેજી વસ્તુ અવેજી વસ્તુ એટલે કે હરીફાઈ એક ભાષામાં કહીએ તો હરીફાઈ અત્યારે હાલ દરેક વસ્તુની બીજી અવેજી વસ્તુ ઉપલબ્ધ જોવા મળે છે એટલે કે એ જે વસ્તુ હોય એના જેવી ના જેવી બીજી વસ્તુ જોવા મળે તો એ વસ્તુમાં ફેરફાર ના થાય પણ બીજી વસ્તુમાં ફેરફાર થવાથી આપણી જે વસ્તુ છે એની માંગ ઉપર એની અસર પડે છે જેમ કે કોઈ એક કંપનીનું ટીવી છે અથવા તો ફ્રિજ છે સેમ એ જ સિચ્યુએશન એટલે કે એ જે પ્રકારનું ટીવી અને ફ્રિજ છે એ જ પ્રકારની વસ્તુ બીજી કોઈ કંપનીની જોવા મળે છે હવે એ જે બીજી વસ્તુ છે એટલે બીજી કંપનીની વસ્તુ થઈ એ શું છે અવેજી વસ્તુ છે કેમ કેમ કે એના આપણે જે વસ્તુની માંગ માટે વાત કરીએ છીએ એની જગ્યાએ ગ્રાહક એ વસ્તુ વાપરશે તો પણ એટલો જ સંતોષ મળશે એટલે એની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુઓ છે હવે એની અવેજીમાં વાપરી શકાય એવી વસ્તુ જે રહી બીજી એ વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી આપણી મૂળ વસ્તુની કિંમતમાં પણ વધારે એટલે કે સોરી મૂળ વસ્તુની માંગમાં પણ શું જોવા મળે છે વધારો કે ઘટાડો જોવા મળે છે જેમ કે ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ એક એ કંપનીનું ટીવી છે અને સામે બી કંપનીનું ટીવી છે એ કંપનીની ટીવીની માંગ અત્યારે જે છે એની ઉપર અસર બી કંપનીની બી કંપનીનું જે ટીવી છે એ કંપનીની કિંમતમાં ઘટાડો થયો હવે બી કંપનીની વસ્તુની કિંમતમાં ઘટાડો થયો એટલે કે એ કંપનીની ટીવીનો ઉપયોગ કરનાર ગ્રાહકો અથવા એની ડિમાન્ડ કરનાર ગ્રાહકો હવે કઈ વસ્તુ ખરીદશે બી કંપનીની ખરીદશે તો એના કારણે એ કંપનીની જે માંગ હતી એ કંપનીના ટીવીની જે માંગ હતી એ શું થઈ ઘટી કોના પરિણામે બી કંપનીની કિંમતમાં ઘટાડો થવાને પરિણામે તો આને કેવી અસર કહેવાય કેવી કિંમત અસર કહેવાય અવેજી વસ્તુની કિંમત અસર એટલે કે અવેજી પણ બાબત આનાથી તદ્દન વિરુદ્ધ એટલે કે બી વસ્તુની કિંમતમાં વધારો થાય તો એની જે ઉપયોગ કરનાર અથવા એની માંગ કરનાર ગ્રાહકો છે એ હવે શું ખરીદશે એ વસ્તુ ખરીદશે એના પરિણામે શું જોવા મળશે તમને કે એના પરિણામે એ વસ્તુની ડિમાન્ડ વધશે તો ક્લિયર થઈ જાય છે અહીંયા આગળ કે વસ્તુની કિંમત કેવી રીતે એની સાથે જોડાયેલી છે અથવા તો અસર કરે છે આવું વર્ગ દિશામાં પણ જોવા મળે છે હવે પૂરક વસ્તુની કિંમત કેવી વસ્તુની કિંમત પૂરક વસ્તુની કિંમત પૂરક વસ્તુ એટલે કેવી વસ્તુ પહેલાંમાં એકની જગ્યાએ બીજી વસ્તુનો વપરાશ થતો હતો જ્યારે અહીંયા આગળ પૂરક વસ્તુ એટલે કે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ એટલે કે તમે જે વસ્તુ વાપરો છો એ વસ્તુને ઉપયોગ કરવો હોય તો એની માટે શું થશે બીજી વસ્તુ વાપરવી પડશે એ એની સાથે જોડાયેલી છે એના વગર ચાલે નહીં તો એને શું કહેવામાં આવશે પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે સેના તરીકે ઓળખવામાં આવે છે પૂરક વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે તો હવે જેમ કે તમને સમજાવું મોબાઈલ તો મોબાઈલ ફોન છે મોબાઈલ મોબાઈલ ફોન ફોન સાથે એનું શું જોઈએ ચાર્જર ચાર્જર વગર ચાલે ખરા એક દિવસ ચાલે મોબાઈલ ફોન અને બેટરી મોબાઈલ ફોન અને સિમ કાર્ડ આ બધી એકબીજાની શું થાય છે પૂરક વસ્તુ બીજી વસ્તુની કિંમતમાં વધઘટ થવાથી મૂળ વસ્તુની કિંમતમાં પણ શું થાય છે વધઘટ થાય છે તેને શું કહેવામાં આવશે પૂરક વસ્તુની કિંમતની અસર એટલે કે આ બધા શું છે જે કિંમતનું પરિબળ છે એ કિંમતના પરિબળ સિવાયના અન્ય પરિબળો છે અને એ અન્ય પરિબળો આપણે સમજી રહ્યા છીએ અહીંયા આગળ ઉદાહરણ આપેલા છે મોબાઈલ અને સિમ કાર્ડ એસી અને વીજળી ચશ્માની ફ્રેમ અને તેના કાચ વગેરે એટલે કે અહીંયા મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ પૂરક વસ્તુ બંને એકબીજા સાથે જોડાયેલ હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનવા ક્લિયર અને છેલ્લું છે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો આ એક ખૂબ જ અસર કરતું પરિબળ છે એટલે આના પરિણામે ઘણી વાર ઘણો બધો તફાવત જોવા મળે છે આપણે જે માંગ કરી હોય અને આ પરિબળને ધ્યાનમાં લેવું જ પડે જ્યારે માંગ અંગેનો નિર્ણય લેતા હોઈએ ત્યારે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો અટકળો એટલે શું અફવાઓ જેમ કે તમે હાલ જે વસ્તુ ખરીદવા માંગો છો તમારી એની ઈચ્છા છે શક્તિ છે અને તૈયારી પણ છે પણ તમને તમારો કોઈ દોસ્ત આવીને જણાવે છે કે આ જે વસ્તુ ખરીદવાનું છે એ વસ્તુ હવે પછી એક મહિના પછી આ વસ્તુની કિંમત ઘટી જવાની છે શું છે ઘટી જાય તો તમે શું કહેશો કે આ વસ્તુ અત્યારે નથી ખરીદવી અને એક મહિના પછી ખરીદી એટલે કે અત્યારે એ વસ્તુની કિંમત શું થાય એ વસ્તુની ડિમાન્ડ શું થઈ ઘટી ગઈ શાના પરિણામે ભવિષ્ય અંગેની જે અટકળ આવી એના પરિણામે જો તમે એ અટકળ એ અફવા અથવા એ માહિતી ન આવી હોય તો તમે એ વસ્તુ આજે જ ખરીદતા અને એની ડિમાન્ડ રહેતી આનાથી વિરુદ્ધ ભવિષ્યમાં એવું બને એટલે કે અત્યારે એવું બને કે ભવિષ્યમાં આ વસ્તુની કિંમત શું થવાની છે વધી જવાની છે ભવિષ્યમાં આ વસ્તુની કિંમત શું થવાની છે વધી જવાની હવે ભવિષ્યમાં આ વસ્તુની કિંમત જો વધવાની સંભાવના હોય તો જે લોકો ભવિષ્યમાં એટલે કે એક મહિનો બે મહિના પછી ખરીદવાની તૈયારી બતાવે છે એ લોકો શું કરશે એને અત્યારે જ ખરીદશે શા માટે તો ભવિષ્યમાં એ વધારે રકમ ચૂકવવી ન પડે તો અત્યારે એની શું થઈ જવાની છે ડિમાન્ડ વધી જવાની છે તો ભવિષ્યની કિંમતો અંગેની જે અટકળો છે એ પણ શું કરે છે ડિમાન્ડને અસર કરતા હોય છે તો ક્લિયર થઈ જાય છે અહીંયા આગળ તમને કે કેવી રીતે કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો આપણો ડિમાન્ડનો જ્યારે નિર્ણય લેતા હોઈએ એ વખતે એને અસર કરતા હોય છે ક્લિયર થેન્ક યુ વેરી મચ તો તમને અહીંયા આગળ આપણે આજે જોયું કે અલગ અલગ ક્વેશ્ચન કેવા ક્વેશ્ચન પૂછાય છે કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે ક્વેશ્ચન પાંચ માર્ક્સનો પંદર માર્ક્સનો પૂછાયો એમાં કેવી રીતે જવાબ લખવા અને આપણે પ્રેક્ટિકલી બે ત્રણ ક્વેશ્ચનના જવાબ વિશે આપણે વાત કરી એટલે કે જે પ્રશ્ન પૂછાયા હતા એનો જવાબ લખ્યો હતો અને કેવી રીતે માર્ક્સ આપવામાં આવ્યા તે અંગેની આપણે ચર્ચા કરી તો ક્લિયર છે આટલી વસ્તુ કે આપણે જવાબ લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી કેવી રીતે પ્રશ્નને સમજવો કોઈ આદર્શ જવાબ શું કહેવાય એમાં કયા રીતે એનો જવાબ લખવો એ બાબતની આજે આપણે જોયું તો ક્લિયર છે આ એની વ્યાખ્યા કઈ રીતે એની વ્યાખ્યા લખવાની છે જે સ્પેસ આપી છે સ્પેસનો જ ઉપયોગ કરવાનો છે અને આપણે જવાબ લખવાનો છે કુલ ગુણ મેળવેલા ગુણ અહીંયા આગળ આપણે પ્રશ્નને સમજતા શીખ્યા કે ટીકાત્મક રીતે તો આપણે પદ્ધતિ તો બતાવવાની પણ પદ્ધતિની સાથે સાથે એની ટીકાઓ પણ દર્શાવવાની છે આપણે આદર્શ જવાબ ની વાત કરી દસ માર્કસ વીસ માર્કસમાં કેવી રીતે પૂછાય કઈ રીતે એનો જવાબ લખો વગેરે જેવી બાબતો આભાર